હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે આ વિડીયોમાં સમાસ અલંકાર સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો રૂઢિપ્રયોગ કહેવતો સંધિ જોડો સંધિ છોડો વગેરે જેવા ટોપિકને આવરી લેવામાં આવ્યા છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પેલો પ્રશ્ન સલખણુનો વિરોધાર્થી શબ્દ કયો એ અલખણું બી પલખણું સી નલખણું કે ડી કલખણું તો જવાબ શું આવશે મિત્રો યસ ઓપ્શન ડી કલખણું ત્યાર પછી ચતુષ્કોણની સાચી છૂટી પાડેલી સંધિ કઈ તો મિત્રો કઈ આવશે યસ ઓપ્શન એ ચતુહવત્તા કોણ એટલે શું થાય ચતુષ્કોણ ત્યારબાદ શરદ પૂર્ણિમા એટલે તો શરદ પૂર્ણિમા જ આ યુક્તિમાં કયો અલંકાર એ યમક અલંકાર બી અનન્યવય અલંકાર સી વર્ણાનુપ્રાસ કે ડી સ્લેશ અલંકાર તો મિત્રો કયો અલંકાર થશે યસ ઓપ્શન બી અનન્યવય અલંકાર ત્યાર પછી કસરત તો જાડાપણું તો પાણી તો શું થાય એ તરસ બી પીણું સી સ્વચ્છ કે ડી આલ્કોહોલ તો શું થશે તો પાણી તો યસ ઓપ્શન એ તરસ ત્યારબાદ ગુજરાતની પ્રચલિત કહેવત પૂરી કરો બાંધી મુઠ્ઠી ખાલી જગ્યા એ હજારની બી કરોડની સી લાખની કે ડી નગદની તો શું થશે બાંધી મુઠી લાખની એટલે આપણો જવાબ શું થશે ઓપ્શન સી ત્યારબાદ નર્મદા સમાસ જણાવો એ તત્પુરુષ સમાસ બી બહુવ્રીહી સમાસ સી ઉપપદ સમાસ કે ડી મધ્યમપદ લોપી સમાસ તો નર્મદાનો આપણે વિગ્રહ કરીએ તો શું થાય તો કે નર્મ એટલે આનંદ અને દા એટલે શું થાય આપનાર તો પાછળ જે શબ્દમાં નાર આવતો હોય તો તેવા સમાસને કયો સમાસ કહેવાય તો કે ઉપપદ સમાસ એટલે આપણો જવાબ શું થશે ઓપ્શન સી ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો કઈ છે મિત્રો યસ ઓપ્શન બી ખિસકોલી ત્યાર પછી ભેંસોનું ટોળું શબ્દ સમૂહ જણાવો એ ગમાણ બી વાડો સી ખાડુ કે ડી વાગળ તો શું થશે મિત્રો ભેંસોનું ટોળું એટલે શું કહેવાય તો કે ખાડું એટલે આપણો જવાબ શું આવશે મિત્રો યસ ઓપ્શન સી ત્યારબાદ કન્યાદાન કયો સમાસ બને એ કર્મધાર્ય સમાસ બી તત્પુરુષ સમાસ સી ઉપપદ સમાસ કે ડી દ્વિગુ સમાસ તો કે કન્યાનું દાન એટલે શું થાય તો કે તત્પુરુષ સમાસ એટલે આપણો જવાબ શું થશે યસ ઓપ્શન બી નેક્સ્ટ સિંધુરમી શબ્દની સંધિ છૂટી પાડો તો મિત્રો શું થશે સિંધુરમીની સંધિ છૂટી પાડીએ તો કયો જવાબ આવશે યસ ઓપ્શન એ સિંધુવત્તા ઉર્મી ત્યાર પછી પુત્રની પૌત્રી શબ્દ સમૂહ આપો એ પપોત્રી બી પુત્રી સી ભત્રીજી કે ડી ભાણેજ તો શું થાય પુત્રની પૌત્રી એટલે શું થાય પપોત્રી એટલે આપણો જવાબ શું આવશે મિત્રો યસ ઓપ્શન એ ત્યારબાદ ટાઢ તડકા વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ આપો એ સુખ દુઃખ સહન કરવા બી ઠંડી ગરમી વેઠવી સી અપમાન સહન કરવું કે ડી શિયાળો ઉનાળો પસાર કરવો તો શું થાય ટાઢ તડકા વેઠવા એટલે તો કે સુખ દુઃખ સહન કરવા એટલે આપણો જવાબ શું થશે મિત્રો યસ ઓપ્શન એ ત્યાર પછી હાથનો સમાનાર્થી જણાવો એ કાયા બી ભૂજા સી છાયો કે ડી ડોકુ તો શું થશે યસ ઓપ્શન બી ભૂજા ત્યાર પછી આરામ ખુરશી સમાસ જણાવો એ દ્વંદ્વ સમાસ બી દ્વિગુ સમાસ સી ઉપપદ સમાસ કે ડી મધ્યમપદ લોપી સમાસ તો આરામ ખુરશીનો આપણે વિગ્રહ કરીએ તો શું થાય તો કે આરામ કરવા માટેની ખુરશી એટલે વચ્ચે શું આવ્યું હતું કે એક મોટું પદ આવ્યું તો એનો મતલબ શું થાય કે આપણો જવાબ શું થશે યસ ઓપ્શન ડી મધ્યમ પદ લોપી સમાસ ગર્ભ શ્રીમંત સમાસનો પ્રકાર દર્શાવો એ દ્વંદ્વ સમાસ બી કર્મધાર્ય સમાસ સી તત્પુરુષ સમાસ ડી મધ્યમપદ લોપી સમાસ તો મિત્રો જવાબ શું આવશે યસ ઓપ્શન સી તત્પુરુષ સમાસ ત્યાર પછી ગોણ શબ્દનો વિરોધી શબ્દ પસંદ કરો એ પ્રધાન બી મંત્રી સી આનુષંગિક કે ડી સહાયક તો ગોણ શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય મિત્રો યસ ઓપ્શન એ પ્રધાન ત્યારબાદ નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી એ ક્ષિતિપાલ બી મહિપાલ સી ભૂદેવ કે ડી નૃપતિ તો જવાબ શું આવશે મિત્રો યસ ઓપ્શન સી ભૂદેવ ત્યાર પછી મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા વાક્યમાં નિપાત જણાવો એ થઈ બી ગયા સી તો કે ડી ખુશ ખુશ તો નિપાત કયો છે યસ ઓપ્શન સી તો ત્યાર પછી કળવળવી રૂઢિપ્રયોગનો અર્થ આપો એ ભૂખ લાગવી બી ડર લાગવો સી ચિંતા થવી કે ડી નિરાશ થવી તો કળવળવી એટલે શું થાય મિત્રો યસ ઓપ્શન ડી નિરાત થવી ત્યારબાદ નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ઓપ્શન એ કાચ ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમ ટેબલ પણ નાજુક વસ્તુ છે બી ધીમે ધીમે તે ડગ ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક સી વદન સુધાકરને રહું નિહાળી અને ડી ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો તો અહીંયા આપણે જોઈએ તો ઉપમા એટલે શું થાય તો કે કંઈક તેની જેવું જેમ એવું કહેવામાં આવ્યું હોય તો પહેલાં વાક્યમાં ઓપ્શન એમાં પેઠે લખ્યું છે ઓપ્શન માં માફક લખ્યું છે અને ઓપ્શન ડીમાં જેમ લખ્યું છે તો ઓપ્શન સીમાં એવું કઈ લખ્યું નથી તો આપણો જવાબ શું થશે મિત્રો ઉપમા અલંકારનું ઉદાહરણ નથી તો ઓપ્શન સી છે તે ઉપમા અલંકારનું ઉદાહરણ નથી એટલે આપણો જવાબ શું થશે ઓપ્શન સી નેક્સ્ટ મયુર વાહિની શબ્દનો સમાસ ઓળખાવો એ કર્મધાર્ય સમાસ બી તત્પુરુષ સમાસ સી બહુવ્રીહી સમાસ કે ડી ઉપપદ સમાસ તો મિત્રો આપણે વાહિની શબ્દનો વિગ્રહ કરીએ તો શું થાય તો કે જેનું વાહન મયુર છે તે તો આ પ્રમાણે આપણો સમાસ કયો થાય તો કે બહુવ્રીહી સમાસ તો આપણો જવાબ થશે ઓપ્શન સી ત્યાર પછી ફક્ત દસ મિનિટમાં આવી જાઓ વાક્યમાં નિપા જણાવો એ દસ બી આવી સી ફક્ત કે ડી જાઓ તો જવાબ શું થશે મિત્રો યસ ઓપ્શન સી ફક્ત ત્યાર પછી જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પર્યો અલંકાર ઓળખાવો એ ઉપમા અલંકાર બી ઉત્પ્રેક્ષા અલંકાર સી રૂપક અલંકાર કે ડી વ્યતિરેક અલંકાર તો અહીંયા આપને વાક્યમાં શું આપેલું છે તો કે જાણે આપ્યું છે અને આપને બધાને ખબર છે કે જાણે રખે કે શકે આવે તો કયો અલંકાર હોય તો કે ઉત્પ્રેક્ષા અલંકાર હોય તો આપણો જવાબ શું થશે ઓપ્શન બી ઉત્પ્રેક્ષા અલંકાર ત્યારબાદ મહાદેવ શબ્દનો સમાસ ઓળખાવો એ કર્મધારીય સમાસ બી બહુરીહી સમાસ સી ઉપપદ સમાસ કે ડી મધ્યમપદ લોપી સમાસ તો મિત્રો આપણે મહાદેવ શબ્દનો વિગ્રહ કરીએ તો શું થાય તો કે મહાદેવ એટલે મહાન એવા દેવ અને જ્યાં વિગ્રહમાં એવા જેવા એ જ રૂપી જેવા શબ્દો આવે ત્યારે કયો સમાસ થાય તો કે કર્મધાર્ય સમાસ થાય તો આપણો જવાબ શું આવશે યસ ઓપ્શન એ કર્મધાર્ય સમાસ ત્યાર પછી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો તો મ્યુનિસિપાલિટી શબ્દની સાચી જોડણી શું થશે મિત્રો યસ ઓપ્શન સી ત્યારબાદ નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી એ બોલી બી ભાષા સી વેખરી કે ડી શબ્દો તો શું થાય સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી એટલે શું થાય વેખરી થાય તો આપણો જવાબ શું થશે મિત્રો યસ ઓપ્શન સી ત્યાર પછી નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો પગ ટકાવો એ અવર જવર બંધ કરવી બી સ્થિર થવું સી જતાં રહેવું કે ડી પગ ઉપર ઊભા રહેવું તો પગ ટકાવો એટલે શું થાય યસ ઓપ્શન બી સ્થિર થવું ત્યાર પછી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો એ વીર તો કાયર બી બહાદુર તો મરદ સી માતેલું તો મદમસ્ત અને ડી ઉદ્યમ તો શ્રમ તો અહીંયા શું છે કયો વિરોધાર્થી શબ્દ સાચો છે તો કે ઓપ્શન એ વીર તો કાયર ત્યારબાદ આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો મુક્તા તો શું થાય એ માછલી બી માયાળું સી મોતી કે ડી માઝા તો શું થશે તો કે મુક્તા એટલે શું થાય મોતી થાય તો આપણો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન સી ત્યાર પછી ઈચ્છાસ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ સ્મરણીય બી અવિસ્મરણીય સી રમણીય કે ડી સ્પૃહણીય તો ઈચ્છા સ્પૃહા કે જંખના કરવા યોગ્ય એટલે શું થાય તો કે સ્પૃહણીય એટલે આપણો જવાબ શું થશે મિત્રો યસ ઓપ્શન ડી હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ